ગીર ગજડા ખાતે ખાતે શ્રી શ્રી સ્વામિનારાયણ દ્રોણેશ્વર બિરાજમાન તિરંગા વાઘાના શણગાર કરી આરતી કરાઈ હતી ત્યારબાદ ગુરુકુલના પૂજ્ય સંતો તથા વિદ્યાર્થીઓએ દેશના વીર શહીદોના આત્માની તથા વર્તમાન કાળમાં સરહદ પર સેવા આપી રહેલા સૈનિકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી અને વિશેષ કરીને દેશમાં સદાકાળ શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરાઈ હતી ત્યારબાદ સંસ્થાના બધા સંતો વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ આન બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરી હતી એકોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વ ભારતવાસીઓને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત દેશ એ અનેકતામાં એકતાનો દેશ છે ત્યારે આજે શ્રી સ્વામિનારાયરાયણ ગુરુકુલ ધ્રોણેશ્વર ખાતે શ્રી કૃષ્ણમંજન દેવ હનુમાનજી મહારાજની આરતી કરી અને શ્રી કૃષ્ણમંજન દેવ હનુમાનજી મહારાજ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં અમે સર્વ સંતો તથા વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી કે અત્યારે ભારત દેશના વર્તમાન સમયમાં સરહદો ઉપર જે સૈનિકો દેશની માટે સેવા કરી રહ્યા છે તેમના સર્વ રીતે રક્ષણ માટે અને ભારત દેશ માટે જે સૈનિકો શહીદ થયા છે એમના આત્માની શાંતિ માટે સર્વકોએ પ્રાર્થના કરી હતી અને ભગવાનને સવિશેષ વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી કે ભગવ આપણા દેશમાં અત્યારે જે રમખાણો ચાલે છે એમાંથી આપણને શાંતિ મળે અને સદા માટે ભારતભરમાં શાંતિ બની રહે અને ભારત દેશ સતત વિકાસશીલ અને વિકાસ કરતો રહે અસ્તુ જય હિન્દ જય ભારત કૈલેશ ભટ સાથે અશોક જેઠવા કેટીવી ન્યુઝ ગીર ગઢડા